નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ચોમાસાના વિદાયનો સમય અને વરસાદનો એક નવો રાઉન્ડ. ગુજરાતભરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, સિસ્ટમ મજબૂત બની છે, બધું જ વિસ્તારથી સમજવું છે. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, થેન્ક યુ તમે અમારી સાથે જોડાયા બદલ. પહેલો જ સવાલ એ છે કે ચોમાસાની વિદાયનો સમય અને આ સિસ્ટમ એટલી કેટલી મજબૂત છે કે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવવાની છે? કયા દિવસે વરસાદ પડવાનો છે? ચોક્કસથી બેન, જણાવવા જઈએ તો આમ તો આ વરસાદ છે ઓલ ઓવર ગુજરાત માટે કે સાર્વત્રિક વરસાદ ન કહી શકાય, પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને પ્રભાવિત ચોક્કસથી કરશે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે વરસાદો પડતા હોય છે, જે એ આપણે પોસ્ટ મોન્સૂન વરસાદ જેને કહી શકીએ છીએ, કે ચોમાસું અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાંથી વિડ્રોલ થઈ ગયું છે, ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. છતાં પણ જે અત્યારે દક્ષિણ ભારતના જે ભાગો છે, દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું છે ચાલુ થતું હોય છે. એ ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે, ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થયા પછી ઘણી વખત બંગાળની ખાડી અને અરબ સાગર છે એમાં વરસાદી અસ્થિરતાઓ ઉભી થતી હોય છે. એટલે એક પ્રકારની આ અરબ સાગરની અંદર અસ્થિરતા બની રહી છે, અને આ વરસાદની જે તીવ્રતા જોવા મળશે એમાં ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં આની થોડી તીવ્રતા વધારે રહેશે. અત્યારે જે અસ્થિરતા બની રહી છે, આ અસ્થિરતાને લઈને ઘણી જગ્યાએ ક્યાંય એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે ગુજરાત તરફ વાવાઝોડું આવશે, અરબ સાગરમાંથી વાવાઝોડું આવશે. એક વેધર એક્સપર્ટ તરીકે હું અહીંયા એ પુષ્ટિ કરવા માંગુ છું કે હાલ અરબ સાગરની અંદર જે દેખાઈ રહ્યું છે એ વાવાઝોડું બનવા નથી જઈ રહ્યું. એક પ્રકારે એ વરસાદી સિસ્ટમ છે અથવા તો વરસાદી અસ્થિરતા કહી શકાય, અને એ અસ્થિરતા છે એ ડાયરેક્ટ ગુજરાતને હિટ કરતી નથી, પણ હા એક ચોક્કસથી છે કે એ અસ્થિરતા ઉત્પન્ન થશે જેને કારણે ગુજરાત ઉપર 700 HPA લેવલે એક સિયર ઝોન બનશે, જેને કારણે કમોસમી વરસાદ અથવા તો જે આપણે માવઠું કહીએ અથવા તો પોસ્ટ મોન્સૂન વરસાદ કહીએ તે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ વરસાદ પણ 13 ઓક્ટોબર 2024 થી લઈ અને 18 ઓક્ટોબર 2024 દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ જે અરબ સાગરની અંદર જે અસ્થિરતા બની રહી છે એને કારણે જે 700 HPA લેવલે જે ભેજ આવવાનું છે, એક પ્રકારે સિયર ઝોન બનવાનું છે. આ સિયર ઝોનને કારણે જે વરસાદ પડશે એ સૌરાષ્ટ્ર, કચ્છના અમુક દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે તીવ્રતા જોવા મળે, અને લગભગ મારું એવું માનવું છે બેન કે લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં 1 થી લઈ અને 2 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે. આ જે વરસાદની જે આખી અસર થવાની છે એને કારણે સાર્વત્રિક વરસાદ થાય એવો કોઈ ડર રાખવાની જરૂર નથી, પણ હા એક ચોક્કસથી છે કે આ જે માવઠું છે એ વ્યાપક પ્રમાણમાં હશે, વધારે વિસ્તારોની અંદર હશે એવું ચોક્કસથી કહી શકાય. સામાન્ય રીતે જોવા જઈએ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને ભરૂચ હોય, અંકલેશ્વર છે, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, લીલીમોરા છે, આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. એ સાથે સૌરાષ્ટ્રના પણ જોવા જઈએ તો જે ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, આ જે દરિયાઈ કાંઠાના ભાગો છે, દરિયાઈ કાંઠાને બાદ કરતા બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો એક આવે છે રાજકોટ જિલ્લો, આટલા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદો છે એ વરસી શકે. બે મેં આપને જે જિલ્લાઓના નામ આપ્યા છે બેન, જરૂરી નથી કે તમામ જિલ્લાની અંદર 1 થી 2 ઇંચ સુધીના પડે, અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા પણ પડે, અમુક જગ્યાએ 1 ઇંચ, કોઈ જગ્યાએ 1.5 ઇંચ તો કોઈ જગ્યાએ 2 ઇંચ, આમ 1 થી 2 ઇંચ સુધીના વરસાદો છે એની શક્યતાઓ રહેલી છે. કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં જે નલિયા હોય, માંડવી હોય, મુંદ્રા છે, કંડલા છે, ગાંધીધામ છે, આ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદો નોંધાશે. એ સાથે બીજી એક વરસાદની તીવ્રતા જોવા મળે એવો વિસ્તાર છે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો, જેમાં ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ છે, જેમાં વાવથરા જેવા વિસ્તારો એની આસપાસના અમુક એરિયાઓ છે જે પાકિસ્તાનની બોર્ડર જ્યાં ટચ થાય છે એવા વિસ્તારોની અંદર પણ લગભગ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર, આટલા વિસ્તારોની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. મોટા ભાગે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તેમાં અમદાવાદ, ગાંધીનગર હોય, કપડવંજ હોય, આણંદ, નડિયાદ, બરોડા હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર, આ તમામ વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે, અમુક જગ્યાએ તો છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. આ પ્રકારનું હવામાન છે એ આવનારા દિવસની અંદર જોવા મળશે. મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો પોસ્ટ મોન્સૂનના વરસાદો જ્યારે પડતા હોય છે ત્યારે જે પવનની જે દિશા હોય છે, અત્યારે આમ તો જે ગઈકાલે 8 ઓક્ટોબર થી પવનની દિશામાં બદલાવ પણ આવ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે ચોમાસા દરમિયાન
પશ્ચિમના પવનો તો ઘણી વખત દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાતા હોય છે. આ પવનો છે ઓક્ટોબર મહિનાની આસપાસ એની દિશાઓ બદલતી હોય છે અને ઉત્તરના અથવા તો ઉત્તર પૂર્વના પવનો થતા હોય છે, જેને આપણે ઈશાન પવન પણ કહી શકાય, દેશી ભાષામાં એને ભૂર પવન પણ કહી શકાય, અને એને આપણે શિયાળુ સિઝનના પવન પણ કહી શકીએ છીએ. એટલે કે ઈશાન ખૂણાના ઉત્તર પૂર્વના પવનો છે એ 8 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળ્યા છે અને પવનની દિશા બદલાઈ હતી. પણ જે આ જે વરસાદી અસ્થિરતા આવવાની છે એને કારણે ફરીથી 12-13 તારીખથી પવનની જે દિશા છે એમાં પણ ફેરફાર થશે અને સ્પીડમાં પણ બદલાવ આવશે. એટલે પવનની દિશા છે ફરીથી દક્ષિણ અથવા તો દક્ષિણ પશ્ચિમની થઈ શકે છે. અને જેટલા દિવસ વરસાદની આગાહી છે 13 થી 18 તારીખ તે દરમિયાન પવનની દિશાઓ છે બદલાઈ જશે. પવનની સ્પીડ અત્યારે નોર્મલ જોવા જઈએ તો 10 થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે જોવા મળી રહી છે. આ પવનની સ્પીડમાં સામાન્ય વધારો થશે, બહુ મોટો વધારો થાય તેવી શક્યતાઓ નથી. સામાન્ય વધારો થાય તો લગભગ 18 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ જે સામાન્ય પવનની સ્પીડમાં વધારો થશે એ સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ નોંધાશે. આ વરસાદો જે નોંધાશે પણ જે વિસ્તારોની અંદર વરસાદો નહીં હોય એ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટનું પ્રમાણ પણ જોવા મળશે. આમ તો ઓક્ટોબર મહિનો છે એ સંપૂર્ણ દર વર્ષે આપણે ગરમીનું પ્રમાણ રહેતું હોય છે એ જ પ્રમાણે ગરમીનું પ્રમાણ રહેશે. તાપમાન છે અત્યારે 32 થી લઈને 36 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે, એ જ મુજબનું તાપમાન છે હમણાં જોવા મળશે. કદાચ એમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે પણ ઘટાડો થવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે. હા, એક વાત ચોક્કસથી છે, જે વિસ્તારોમાં વરસાદો પડતા હોય એ વિસ્તારમાં લોકલ 1-2 દિવસ માટે વરસાદ હોય એ દરમિયાન તાપમાન થોડુંક 2-3 ડિગ્રી નીચું આવે, બાકીના તમામ વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેશે. જે વિસ્તારોની અંદર વરસાદ નહીં હોય એ વિસ્તારોની અંદર ધૂંધળું હવામાન જોવા મળે, એટલે કે જે આપણે વહેલી સવારે જે ઝાકળ વર્ષા હોય, જે આપણે ડ્યુ આવે છે એવો માહોલ છે જોવા મળશે. એકદમ ધૂળની ડમરીઓ ઉડતી હોય આ ટાઈપનું એકદમ ધૂંધળું હવામાન છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર 13 થી 18 ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલઓવર જોવા જઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હવામાનમાં પલટો ચોક્કસથી જોવા મળશે બેન. ભલે વરસાદ બધી જ જગ્યાઓમાં ના પડે પણ જેવી રીતે મેં આપને જણાવ્યું કે તાપમાનમાં ઘણા બધા ફેરફાર, પવનની દિશા અને પવનની ગતિમાં જે ફેરફારો છે એ ફેરફારો જોવા મળે અને ધુમ્મસ ભર્યું ધૂંધળું હવામાન જોવા મળે એવી શક્યતાઓ છે, ને એ સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પણ પડે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આપણે સાવચેતીના ભાગ રૂપે વાત કરવા જઈએ તો 13 થી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદને ધ્યાનમાં લઈ અને ખેડૂત ભાઈઓ અથવા તો અન્ય મિત્રો છે જે સાવચેતી રાખવાની હોય, પોતાનું જે કાંઈ ખેત ઉત્પાદન કે વગેરે વસ્તુ છે બગડી ન જાય એને સાચવી લેવાની છે. બાકી જે વાવાઝોડાની વાત છે ને, ઘણી જગ્યાએ વાવાઝોડાની જે વાત ચાલી રહી છે એના માટે હું ફરીથી દરેક મિત્રોને અહીંયા અપીલ કરું છું કે આવી અફવાઓમાં હમણાં ના આવશો, કેમ કે હમણાં કોઈ એવા વાવાઝોડાની શક્યતાઓ અમને દેખાતી નથી બેન. અચ્છા પરેશભાઈ, મોટા ભાગે આપણે એવું જોયું છે કે ચોમાસાની વિદાયનો જે સમય હોય એમાં એન્ટી સાયક્લોન ખૂબ બનતા હોય છે, તો અત્યારે જે સિસ્ટમ બની છે એને આપણે સાયક્લોનિક સિસ્ટમ કહી શકાય કે ન કહી શકાય, અને એ સિસ્ટમને શું કહેવાય, અને અત્યારનો જે સમય છે બંગાળની ખાડીમાં પણ સતત સિસ્ટમો બનવાની શરૂઆત થવાની છે, તો અત્યારે આટલી બધી સિસ્ટમો કેમ બને છે વરસાદના વિદાયના સમય? સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય, ઓક્ટોબર મહિનો છે નવેમ્બરનું પહેલો અઠવાડિયામાં પણ ત્યાં કોઈ વરસાદની એક્ટિવિટી અથવા તો વરસાદી સિસ્ટમો છે જનરલી બનતી હોય છે. આ એક રેગ્યુલર રૂટીન પ્રક્રિયા છે, એ જ ગણવાની છે, આમાં કોઈ નવી વાત નથી. હા, એક ચોક્કસથી જે છે કે તમે તમારો જે સીધો સવાલ છે કે એન્ટી સાયક્લોન ગણવું કે સાયક્લોનિક સર્ક્યુલેશન, આને આપણે મૂળ સ્વરૂપ છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગણી શકાય. કેમ કે એન્ટી સાયક્લોન છે એ ક્લોકની દિશામાં ફરતું હોય, ઘડિયાળની જે દિશાઓ ફરતી હોય એ દિશામાં ફરતું હોય છે, અને એન્ટી સાયક્લોન બને ત્યારે હાઈ પ્રેશર થતું હોય છે. એન્ટી સાયક્લોન બનવાથી ભેજ અને જે વરસાદી વાતાવરણ હોય, વાદળ હોય એ વિખાઈ જતા હોય છે એન્ટી સાયક્લોનને કારણે વરસાદ ન આવે. પણ જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઘડિયાળની પૃથ્વી દિશામાં ફરે, એટલે એને એન્ટી ક્લોક કહેવામાં આવે છે. અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે ચોક્કસથી અમુક વિસ્તારોની અંદર વરસાદની અસર જોવા મળતી હોય છે. આ જે સિસ્ટમ બનવા જઈ રહી છે એ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ રહ્યું છે, એ આગળ ઉપર જતા મજબૂત થઈ અને લો પ્રેશર ને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી જશે. પણ કદાચ જો બહુ ઊંચું તાપમાન એને મળશે તો વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી જાય, પણ સાયક્લોન એટલે કે વાવાઝોડું બને એ કેટેગરી સુધી જવાના ચાન્સ ખૂબ ઓછા છે. એટલે આને સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે કહી શકાય, અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે. એની જે દિશા છે, કેમ કે આ જે
सिस्टम बनी रही छे, केरल थी पश्चिम दिशा में अरब सागर नी अंदर बनी रही छे, ए सौ प्रथम एनी जे गति थशे ए उत्तर पूर्व नी थशे, उत्तर पश्चिम नी थशे, उत्तर पश्चिम नी गति करी अने मुंबई अथवा तो गोवा ना दरिया कांठा थी खूब नजीक आवशे, त्यां आवीने पछी पश्चिम दिशा तरफ एनु जे गति थशे एनो कर्व लागशे अने त्यांथी पश्चिम दिशा तरफ फंटाशे, जेने कारणे आ सिस्टम छे ए अरब सागर में थई अने ओमान अथवा तो यमन तरफ जाए तेवी शक्यताओ छे। भाई ओमान अथवा तो यमन तरफ जाए छता पण आपणे 13 थी 18 ऑक्टोबर में वरसादना रूप में गुजरात ने असर करे तेवी शक्यताओ हाल अमे चोक्कस मानी रह्या छे। भाई પરેશભાઈ, છેલ્લો સવાલ છે કે આના પહેલા જે વરસાદનો રાઉન્ડ હતો ત્યારે પણ આપણને એવું લાગ્યું હતું કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હશે એવું માની લઈએ, આ વરસાદના રાઉન્ડ પછી હજી કોઈ સંભાવનાઓ છે કે બીજી સિસ્ટમો બનશે અને વરસાદ પડશે ગુજરાતમાં? બેન, જે ગયો રાઉન્ડ હતો એટલે કે 25 થી 30 સપ્ટેમ્બરમાં જે રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો છે, ખૂબ સારો વરસાદ જોવા મળ્યો છે, પણ એક છેલ્લો રાઉન્ડ જ હતો ચોક્કસથી એટલું કહી શકાય। છેલ્લો રાઉન્ડ એટલા માટે કે ચોમાસાનો વરસાદ હતો, 2024ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હતો, અત્યારે જે આવી રહ્યો છે ચોમાસાનો રાઉન્ડ નથી, આ એક પ્રકારે માવઠું છે, કમોસમી વરસાદ છે અથવા તો પોસ્ટ મોનસૂન વરસાદ છે। એટલે જે ગયા વખતે જે સિસ્ટમ હતી એ 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ હતી, આ ચોમાસાની વરસાદની સિસ્ટમ નથી, આ એક પ્રકારે કમોસમી માવઠું છે, અને આ માવઠું છે આવીએ ત્યારબાદ પણ ઘણી વખત એવું બનતું હોય કે જે આપણે દક્ષિણ ભારત તરફથી કોઈ સિસ્ટમ બની અને ઉત્તર અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તેને કારણે પણ માવઠા થતા હોય છે। ઘણી વખત WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે આપણે ભારતના ઉત્તરના ભાગો છે જેમાં પહાડી પ્રદેશો આવે છે, જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, આ વિસ્તારો પરથી પસાર થઈને એ વિસ્તારોની અંદર બર્ફ વરસાદો થતી હોય છે, એ જે WD ને કારણે બર્ફ વરસાદ થાય એમાંથી પણ અમુક વાદળો છે છૂટા પડી અને પશ્ચિમ તરફ ગતિ કરે અથવા તો દક્ષિણ તરફ ગતિ કરે તો ઘણી વખત એ વાદળો ગુજરાત સુધી પહોંચતા હોય ને એમાં પણ માવઠું થતું હોય છે। એટલે હવે પછી આગળ જે શિયાળુ સિઝન ચાલુ થશે એમાં માવઠા થાય કદાચ WD ને કારણે, એટલે જે ઉત્તર ભારતમાં બર્ફ વરસાદ પડે છે એના વાદળો દક્ષિણમાં ગતિ કરીને ગુજરાત સુધી લંબાય તો કદાચ એ માવઠા થઈ શકે છે। એટલે માવઠું ન જ થાય એવી કોઈ અહીંયા બિંદાસ રહેવાની જરૂર નથી, આગળ ઉપર પણ ઘણી વખત માવઠા થતા હોય ને શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય એ આગળ ઉપર પણ થઈ શકે છે, આ વર્ષે તો WD છે એની સંખ્યા પણ વધારે રહેશે, ગયા વર્ષે WD છે એ ઉત્તર ભારત ઉપરથી ખૂબ ઓછા પસાર થયા હતા, આ વખતે WD છે વધુ પ્રમાણમાં પસાર થાય તેવી શક્યતાઓ છે। એનું પણ મેઇન કારણ છે કે ગયા વર્ષે અલ્નીનોનો પ્રભાવ હતો, આ વખતે અલ્નીનો ખતમ થઈ ચૂક્યો છે, લાનીના તરફેનો ઝુકાવ છે, આયોડી પોઝિટિવ તરફ છે, અનેક ફેક્ટરો એવા કામ કરી રહ્યા છે કે જેને કારણે ઉત્તર ભારતમાં આ વખત બરફ વરસાદનું પ્રમાણ વધારે રહેશે, ત્યાંથી WD વધારે પસાર થશે અને એ WD વધારે પસાર થવાને કારણે ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ પણ આ વખત 2024ના શિયાળા દરમિયાન વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે, એને કારણે માવઠાઓ પણ છે એ થઈ શકે છે। પણ અત્યારે હાલ પૂરતી વાત કરવા જઈએ તો 13 થી 18 ઓક્ટોબર 2024 દરમિયાન એક માવઠો આવી રહ્યું છે ભાઈ બેન। ઓકે ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, જે પ્રમાણે પરેશભાઈએ કીધું એ પ્રમાણે આજે વરસાદનો રાઉન્ડ છે એ માવઠું છે, આમ તો ચોમાસાની વિદાયની શરૂઆત કેરની થઈ ગઈ છે અને ચોમાસાની વિદાય વખતે જે વરસાદ પડ્યો હતો એ છેલ્લો રાઉન્ડ હતો અને હવે જે રાઉન્ડ આવી રહ્યો છે સિસ્ટમોને કારણે આવી રહ્યો છે, હજુ પણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે અલગ અલગ સિસ્ટમ બનશે એની પ્રભાવને કારણે થોડો થોડો વરસાદ ગુજરાતમાં પડતો રહેવાનો છે, ચોમાસાની વિદાય અને જે શિયાળાની શરૂઆત કહેવાય એની વચ્ચેનો જે સમય છે ત્યારે ગુજરાતમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે, ખૂબ ભારે વરસાદની કોઈ સંભાવના નથી, બાકી જે પણ માહિતી હશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, ધન્યવાદ।